सुप्रभातम विद्यार्थी मित्रों, धोरण 7 विषय संस्कृत तेमा वंदना। संस्कृत भाषा नो अभ्यास करता पहला तमने जे वंदना आपी छे तेनो आपणे अभ्यास करीशु। तमने टूंकमां चार श्लोक आप्या छे, सौप्रथम आपणे चार श्लोको गान करीशु अने एक पछी तेनी समजूती मेळवीशु। तो सौप्रथम श्लोक छे, आपणे तेनो गान करीशु। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृत मातरम्। शुभं करोतु कल्याणं, आरोग्यं धनसंपदं, शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। मुखं करोति वाचालं, पंगुलज्ञते गिरिं, यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। तो विद्यार्थी मित्रों, आपणे हवे एक पछी एक श्लोक नी समजूती मेळवीशुं के या देवी सर्वभूतेषु, एटले के हे देवी बधा प्राणीओमां विद्या रूपेण संस्थिता, एटले के विद्या रूपे रहेली छे, तेने नमस्कार हो, नमस्कार हो, नमस्कार हो, नमस्तस्य એટલે કે નમસ્કાર। તો આખા શ્લોકનો પાછળનો જોઈએ તો કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર। બીજા શ્લોકમાં કે પઠામિ સંસ્કૃતમ નિત્ય, પઠામિ એટલે કે વાંચું છું, સંસ્કૃત એટલે સંસ્કૃત ભાષાનું નામ છે, અને નિત્યમ એટલે કે દરરોજ, હું દરરોજ સંસ્કૃત વાંચું છું। વદામિ સંસ્કૃતમ સદા, વદામિ એટલે કે બોલું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું। ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક, ધ્યાયામિ એટલે કે ધ્યાન ધરું છું, અને સમ્યક એટલે સારી રીતે, એટલે કે હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું। વંદે સંસ્કૃત માતરમ, સંસ્કૃત માતરમ એટલે કે સંસ્કૃત રૂપી માતાને વંદે એટલે કે વંદન હો। આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો હું દરરોજ સંસ્કૃત વાંચું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, સંસ્કૃત રૂપી માતાને વંદન હો। ત્રીજો શ્લોક છે, શુભમ કરોતુ કલ્યાણમ, એટલે કે અહીંયા એક દિવાળી જ્યોતિની વાત છે કે જે હંમેશા આપણું શુભ કરે છે, એટલે કે શુભમ કરોતુ કલ્યાણમ એટલે કે તમે અમારું શુભ કરો। આરોગ્ય ધન સંપદમ એટલે કે અમને સ્વાસ્થ્ય આપો। શત્રુ બુદ્ધિ વિનાશ હે, શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરો। દીપળ જ્યોતિ નમો, એટલે કે દિવાળી જ્યોતિને નમન હો। હવે આખા શ્લોકનું ભાષાંતર જોઈશું તો સૌ પ્રથમ આવશે કે દીપળ જ્યોતિ નમો, હે દિવાળી જ્યોત તમે અમારું શુભ કરો, અમને સ્વાસ્થ્ય આપો અને અમારી ધન સંપત્તિમાં વધારો કરો। તમે અમારા શત્રુઓની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરો, હે દિવાળી જ્યોત તમને અમારા નમસ્કાર। ચોથો શ્લોક છે, મુકમ કરોતિ વાચાલમ, મુકમ એટલે કે મૂંગો, વાચાલમ એટલે કે બોલતો કરે છે, મૂંગાને બોલતો કરે, કોણ કરે? આગળ જોઈએ, પંગુ લંઘ્યતે ગિરિમ, પંગુ એટલે પગે જે અપંગ હોય તે, લંઘ્યતે ગિરિમ એટલે કે પર્વતને ઓળંગાવી શકાય, યત કૃપા તમહં વંદે, જેમની કૃપાથી, અહીંયા કોની કૃપાની વાત છે તો વિષ્ણુ ભગવાન, વંદે પરમાનંદ માધવમ એટલે કે તે માધવ, પરમ આનંદ રૂપી માધવ વિષ્ણુ ભગવાને નમસ્કાર। તો આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો કે જેમની કૃપાથી મૂંગો વ્યક્તિ બોલતો થાય છે અને જેમની કૃપાથી અપંગ વ્યક્તિ પણ પહાડ ઓળંગી શકે છે, તેવા હે પરમ આનંદરૂપ વિષ્ણુ ભગવાન તમને અમારા નમસ્કાર હો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને સાંભળીને ચાર ચાર શ્લોકોનું ગાન કરતા શીખવાનું છે, અને એ ચાર ચાર શ્લોકનું ગાન શીખ્યા પછી તમારે તમારી નોટબુકમાં ચાર શ્લોક લખવાના છે અને દરેક શ્લોક નીચે તેનું ભાષાંતર પણ લખવાનું છે, જે ભાષાંતરનો પેજ પણ હું તમને મોકલી રહ્યો છું। ધન્યવાદ।